नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधाने? मजा में ने? तो अपने आगे चालू करिए चेप्टर नंबर एक संख्या पद्धति। तो पहला अपने आगना लेक्चर में जोयुं तुं के नित्यसम जोया था अने घात अने घातांकना नियमों एटले के एना पण नित्यसम अपने जोया था। तो हवे तमारे नेक्स्ट पॉइंट आवे छे वर्गमूल ने लगता नित्यसम। तो मैं तमने त्यारे पण कीधुं तुं के वर्गमूल ने लगता नित्यसमो छे केना आधारित छे, तो के मैं तमने जे नित्यसम अने घात अने घातांकना नियमो लखाव्या छे तेना पर आधारित छे। तो हवे आपणे जोईए के कई रीते आधारित छे ने कई रीते आपणे एना सूत्रनो उपयोग करवानो छे तो आपणने खबर पड़शे। अने ए पहेला तमारे ए सूत्र तमे पाका करेला होवा जोईए तो ज तमने खबर पड़शे कि कई रीतनो एनो उपयोग थाय छे। हवे वर्गमूळने लगता नित्यसमो आपणे जोईए छे तो पहेला नोंध करी अने आ एक पॉइंट याद राखवानो छे कि आपणे वर्गमूळमां ए संख्याने दर्शावी छे। पहेलो पॉइंट एवो याद राखवानो छे कि वर्गमूळ આપ્યું છે, વર્ગમૂળમાં કેટલા આપ્યા છે? તો કે એ તો મારે વર્ગમૂળ નથી લખવું, મારે એને ઘાત સ્વરૂપે દર્શાવવું છે। તો વર્ગમૂળ એટલે કે એની કેટલી ઘાત ગણવી? તો કે એની અડધી ઘાત થાય। તમે વર્ગમૂળ કાઢી નાખો ને આ વર્ગમૂળની નિશાની, એટલે કે એક એકની કેટલી ઘાત ગણાય? એકના છેદમાં બે। હજી તમને ઘનમૂળમાં આપેલું હોય આમ એનું ઘનમૂળ, તો ઘનમૂળ કાઢી નાખવું હોય તો એની કેટલી ઘાત ગણાય? તો કે એકના છેદમાં ત્રણ। આ વસ્તુ ખાસ યાદ રાખજો, હું એની એકના છેદમાં ત્રણ લખું એનો મિનિંગ એ થાય કે એનું ઘનમૂળ, હું એની એકના છેદમાં બે ઘાત લખું તો એનો મિનિંગ એમ થાય કે એ છે એનું વર્ગમૂળ કાઢવાનું છે। બેયનો મિનિંગ સરખો થાય વર્ગમૂળમાં લખો, આને મેં નિશાની સ્વરૂપે લખેલું છે, આને મેં ઘાત સ્વરૂપે લખેલું છે। આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે। હવે બીજો પોઈન્ટ એવો યાદ રાખવાનો છે કે તમે વર્ગમૂળ સંખ્યા એ આપેલી હોય એનો ગુણાકાર વર્ગમૂળ એ સાથે જ કરો। કેની સાથે કરો? વર્ગમૂળ એ સાથે। તો વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ એ, મને એમ કહો છે તમે એ ગુણ્યા એ કરો તો શું થાય? એનો વર્ગ થાય કે ન થાય? કાંઈ ઘાત અને ઘાતાંકનો નિયમ, એની એક ઘાત અને એની એક ઘાત આધાર સરખા છે, ઘાત અલગ, ઘાત કેવી છે? સરખી જ છે। તો ઘાતનો શું થાય? સરવાળો થાય, એટલે કે એની કેટલી ઘાત થઈ જાય? તો કે બે થાય। તો અહીંયા હું વર્ગમૂળ એ કરું અને આખાનો શું કરું? તો કે વર્ગ કરું। રેડી? હાલો, હવે આ વર્ગમૂળ, આ વર્ગ છે, વર્ગમૂળને હું એકના છેદમાં બે રીતે લખી શકું। તો એની એકના છેદમાં બે અને એની તો કેટલી ઘાત છે? બે। ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય। તો એની એકના છેદમાં બે ગુણ્યા બે, બે બે જા છે, એટલે એની કેટલી ઘાત વધશે? તો કે એક ઘાત વધશે। આના ઉપરથી શું તારણ મળ્યું? કે જ્યારે કોઈ પણ સંખ્યા એક વર્ગમૂળમાં આપેલી હોય અને એની સંખ્યા વર્ગમૂળ સાથે હું જો ગુણાકાર કરું તો મારો વર્ગમૂળ નીકળી જાય અને એની કેટલી ઘાત થઈ જાય? તો કે એક ઘાત થઈ જાય। અહીંયા બેની અડધી અડધી ઘાત હતી અને અડધી અડધી ઘાત ગુણાકાર કરો એટલે કેટલો જવાબ આવી જાય? તો કે એ આવી જાય। એક્ઝામ્પલ તમને પણ આપું, હું એમ લખું કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ, તો કેટલો જવાબ થઈ જાય? ત્રણ ડાયરેક્ટ। ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ખાસ સમજવાનું, પ્રેક્ટિકલી કેમ થાય છે એ પણ તમને અહીં દર્શાવેલું છે કે એની એક ઘાત કેમ આવે છે। ક્લિયર? તો આટલું વર્ગમૂળના નિત્યસમ સમજ્યા પહેલા આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ। ઓકે, તો હવેથી આપણે ચાલુ કરીએ વર્ગમૂળને લગતા નિત્યસમમાં પહેલો નિત્યસમ શું કહે છે, કે જ્યારે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં એ બી, એ અને બી સંખ્યાનો ગુણાકાર છે ને વર્ગમૂળમાં છે, તો તમે એમને શું કરી શકો? તો કે આ વર્ગમૂળ છે એ બેને આપી શકો, વર્ગમૂળ એ ઇન્ટુ વર્ગમૂળ બી। તમને એમ થશે સાહેબ આમાં તમે એમ કીધું તો ઘાત અને ઘાતાંકના ઉપયોગ થાય છે, ક્યાં થાય છે? તો અહીંયા તમને લખી દઉં છું કે અહીંયા વર્ગમૂળ એ બી આપ્યું છે, તો એ અને બીની કેટલી ઘાત ગણાય? વર્ગમૂળ કાઢું તો એકના છેદમાં બે, જો અહીંયા આપ્યું છે એનું વર્ગમૂળ, આપણે નિત્યસમ જ લખવાનો છે, આ સમજૂતી છે। તો વર્ગમૂળ એ બી છે, તો વર્ગમૂળ એટલે હું વર્ગમૂળને દૂર કરું તો આખા એ બીની કેટલી ઘાત થાય? બે। હવે આપણે પહેલું નિત્યસમ જુઓ તો આખાની એકના છેદમાં કેટલામું નિત્યસમ થશે આપણે કર્યું હતું એમાં તમે જોશો ને તો તમારું પાંચમું નિત્યસમ છે, કે તમારે એમાં ડાબી સાઈડથી જમણી સાઈડ જોવાનું, તો આ એકની ઘાત આને આપો ને આને આપો તો શું થશે? એની એકના છેદમાં બે અને બીની કેટલી થશે? બેની એકના છેદમાં બે, એટલે શું થશે? વર્ગ
અને વર્ગમૂળ એ થાય અને વર્ગમૂળ બે, જો આવી જુ કે ન આવી જુ, આપણે આને વર્ગમૂળ એકના છેદમાં ઘાત સ્વરૂપે લખવું, પાછું એનું આવી જુ કે ન આવી જુ, તો આ જે છે એ ઘાતના નિયમનો ઉપયોગ જ છે, પણ તમને વર્ગમૂળ તરીકે આપ્યું છે એટલે કે આપણે વર્ગમૂળ તરીકે યાદ રાખવું, પણ આપણે યાદ રાખી લેવાનું કે વર્ગમૂળમાં એ બી આપ્યું હોય તો બે ને વર્ગમૂળ આપણે આપી શકીએ। એના પછી બીજો નિત્ય સમય આવું કહેશે કે વર્ગમૂળ વર્ગમૂળ એના છેદમાં બી હોય, વર્ગમૂળમાં એના છે તો બે ને અંશમાં વર્ગમૂળ આપી દો અને છેદમાં વર્ગમૂળ આપી દો, આમ પણ આપી શકો। અને આવી જ રીતનું ઊંધું વિચારો, વર્ગમૂળ એના છેદમાં વર્ગમૂળ બી હોય તો વર્ગમૂળ એના છેદમાં શું લખી શકો તમે, બી। ક્લિયર? હવે એના પછી ત્રીજો નિત્યસમ, ત્રીજો નિત્યસમ આવું કંઈક કહે છે કે વર્ગમૂળ એ પ્લસ વર્ગમૂળ બી અને આખાનો વર્ગ આપેલો હોય, શું આપેલો હોય, આખાનો વર્ગ આપેલો હોય તો શું કરવું, તો અહીંયા જોવો જોઈએ, પહેલું પદ પ્લસ બીજું પદ આખાનો વર્ગ, પહેલો નિત્યસમ તો પહેલા પદનો વર્ગ, પહેલું પદ વર્ગમૂળ એ આપ્યું છે એનો શું કરવાનો, વર્ગ કરવાનો, પ્લસ બે ગુણ્યા પહેલું પદ એને ગુણ્યા બીજું પદ એટલે કે વર્ગમૂળ બી, અને પ્લસ બીજા પદનો વર્ગમૂળ બીનો શું કરશું આપણે વર્ગ, હાલો સાદરૂપ આપીએ તો અહીં વર્ગ છે વર્ગમૂળ તો શું થશે, આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે ને, જો અહીં આપણે કર્યું હતું એ ગુણ્યા અહીંયા એટલે કે વર્ગમૂળ એનો શું થશે વર્ગ, એનો જવાબ શું આવે છે તો કે એ આવે છે ને વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો વર્ગમૂળ એનો આ વર્ગ કરીએ એટલે જવાબ કેટલો આવતો હોય, એ આવતો હોય, પ્લસ અહીંયા ઉડે ને એટલે બે વર્ગમૂળમાં શું કરી દેશો એ બી, અને પ્લસ શું લખી નાખશું અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય બી, એટલે તમને જ્યારે વર્ગમૂળમાં જ્યારે સંખ્યા આપી હોય તો પહેલાંનો વર્ગ કરો એટલે કે અહીંયા જે એ સંખ્યા એની જ લખવાનું, કારણ કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, પ્લસ બે ગુણ્યા પાછું વર્ગમૂળમાં એ બી અને પ્લસ બી। એના પછીનું ચોથો નિત્ય સમજુએ તો કે વર્ગમૂળ એ પ્લસ વર્ગમૂળ બી, રેડી, સોરી અહીંયા પ્લસ નહીં માઇનસ, એ વર્ગમૂળ એ માઇનસ વર્ગમૂળ બી એનો આખાનો વર્ગ કરો, તો હવે આના ઉપરથી મને લખાવો જોઈએ શું આવશે, એ પછી પ્લસની જગ્યા છે અહીં માઇનસ એટલે અહીં માઇનસ આવશે બે વર્ગમૂળમાં એ બી અને અહીંયા હંમેશા પ્લસ શું આવશે બી, રેડી, આ રીતની ટ્રાય કરશો એટલે તમને આમાં બીજું નિત્યસમ વાપરશો એટલે તમારો જવાબ આ આવશે। એના પછી પાંચમો નિત્યસમ, વર્ગમૂળ એ પ્લસ વર્ગમૂળ બી અને બીજા કામુસમાં વર્ગમૂળ એ માઇનસ વર્ગમૂળ બી, જોવો જોઈએ। ત્રીજું નિત્યસમ જેને આપણે તફાવતનું નિત્યસમ કહી શકાય, પહેલું પદ પહેલું પદ સરખું, બીજું પદ બીજું પદ સરખું, વર્ગમૂળમાં વર્ગમૂળ બી, એકવાર પ્લસ એકવાર માઇનસ, તો પહેલાનો વર્ગ વર્ગમૂળ એનો વર્ગ માઇનસ વર્ગમૂળ બીનો વર્ગ, આમ થાય કે ન થાય, પણ અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે ડાયરેક્ટ એ માઇનસ જવાબ તમારે શું કરી નાખાય બી, એટલે કે જ્યારે તમને વર્ગમૂળ સંખ્યા આપી હોય તો આનો પહેલાંનો વર્ગ કરવા જાય તો પાછો એનો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે ડાયરેક્ટ શું લખી શકીએ આપણે એ માઇનસ બી। ક્લિયર? હાલો હવે આમાં હજી હું તમને એક પેટા પ્રકાર પાડી દઉં કે એની અંદર તમને આમ આપેલું હોય એ પ્લસ વર્ગમૂળમાં બી અને એ માઇનસ વર્ગમૂળમાં બી, એક સંખ્યા વર્ગમૂળમાં આપી છે અને બીજી સંખ્યા વર્ગમૂળમાં આપેલી નથી, આવું કંઈક આપેલું હોય તો શું કરવું, તો કે પહેલાંનો વર્ગ કરો, આમાં ખાસ આપણું ત્રીજું નિત્ય સમને, પહેલાંનો વર્ગ માઇનસ વર્ગમૂળ બી એટલે કે બીજાનો વર્ગ, હવે થશે હું એનો વર્ગનું તો એનો વર્ગ ન્યા વર્ગ અને વર્ગમૂળ ઉઠશે નહીં, કારણ કે વર્ગ એ છે વર્ગમૂળમાં નથી, પણ અહીંયા માઇનસના માઇનસ અહીંયા વર્ગ બી છે વર્ગમૂળમાં છે એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે એનું થશે બી, એટલે કે આવી રીતે જ્યારે આપેલું હોય એ પ્લસ વર્ગમૂળમાં બી અને એ માઇનસ વર્ગમૂળમાં બી તો જે સંખ્યા વર્ગ વર્ગમૂળમાં ન હોય એનો શું કરી દેવો, વર્ગ કરી દેવો, અને માઇનસ જે સંખ્યા વર્ગમૂળમાં હોય તો એનું શું કરી નાખવાનું, ઉડાડી નાખવાનું, એનો વર્ગ કરવાનો નહીં એટલે કે એનું બી એમને રહેવા દેવાનું। ક્લિયર? આ રીતનું તમને ખબર હોવી જોઈએ અને એમાં આ રીતનું પૂછી શકે, આ પહેલું અને આ બીજું, વર્ગમૂળ એ પ્લસ બી અને વર્ગમૂળ એ માઇનસ બી, તો ડાયરેક્ટ લખાવો જોઈએ અહીંયા વર્ગમૂળ છે એટલે ઉડી જાય એટલે એ અને માઇનસ બી વર્ગમૂળમાંથી એટલે બીનો ઉઠી જાય વર્ગ। ક્લિયર? તો ટોટલ આટલા નિત્યસમ છે, રેડી, અને હજી એક તમારું છેલ્લું લાસ્ટ નિત્યસમ છઠ્ઠું, આમ આપેલું વર્ગમૂળ એ પ્લસ વર્ગમૂળ બી અને બીજા કમુસમાં વર્ગમૂળ સી પ્લસ વર્ગમૂળ ડી, જો ત્રણે ત્રણ અલગ જ બધું અલગ અલગ આપ્યા છે, કાંઈ એમાં
તો આપણે મેં તમને ચોથો નિત્યસમ લખાયું હતું કે બધાય પદ અલગ અલગ આપેલા હોય તો એનો ગુણાકાર પહેલા સી સાથે કરો એટલે વર્ગમૂળ શું થશે એ સી થશે પછી વર્ગમૂળ એનો ડી સાથે કરા ગુણાકાર કરો એટલે વર્ગમૂળમાં જ આવશે વર્ગમૂળ શું આવશે એ ડી પ્લસ હવે બી નો સી સાથે કરો તો વર્ગમૂળ શું થશે બી સી અને પછી બી નો હવે કોની સાથે કરો ડી સાથે કરો એટલે વર્ગમૂળ શું થશે બી ડી આ પછી તો જો બધાય પદ બે કૌંસમાં અલગ અલગ હોય તો આપણને ખબર જ છે કે દ્વિપદીનો દ્વિપદી સાથે શું કરી દેવાનો તો કે ગુણાકાર કરી દેવાનો કામ પૂરું ક્લિયર તો કે વર્ગમૂળને લગતા નિત્ય સમૂહ છે જે તમને આટલા નિત્ય સમૂહની તમને ખબર હોવી જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે એના પછીના આપણે આગળ વધીએ તો હવે આપણો છેલ્લો પોઈન્ટ એક બાકી રહે છે કે હવે આપણું પોઈન્ટ બાકી રહે છે કે છેદનું સમીકરણ છેદનું સમીકરણ એટલે શું કરવાનું છેદનું સમીકરણ એટલે કે છેદમાંથી વર્ગમૂળ દૂર કરવું શું કરવાનું લખી દઉં છું અહીંયા છેદમાંથી વર્ગમૂળ દૂર કરો એને છેદનું સમીકરણ કહેવાય છેદમાં આપણે વર્ગમૂળ ન આવવું જોઈએ હાલો એના એક્ઝામ્પલ લઈએ તો પહેલું ઉદાહરણ લઈએ તમને આમ આપેલું છે કે એકના છેદમાં વર્ગમૂળમાં બે હાલો મને એકના છેદમાં વર્ગમૂળમાં બે આપ્યા છે મારે છેદનું સમીકરણ તમને કરવાનું કીધું છે એટલે કે તમારે છેદમાંથી વર્ગમૂળ દૂર કરવાનું કીધું છેદમાંથી દૂર કરવું એટલે કે અંશમાં આવી જાય વર્ગમૂળ તો ચાલે પણ છેદમાં રહેવું જોઈએ નહીં આવું તમને કીધું છે તો એકના છેદમાં વર્ગમૂળ બે આપ્યા છે તો વર્ગમૂળને એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવું તો વર્ગમૂળ નીકળી જાય યાદ કરો જે મેં તમને કીધું હતું કે વર્ગમૂળ એ નો ગુણાકાર હું વર્ગમૂળ એ સાથે કરું તો જવાબ આપણો કેટલો આવી જાય એ વર્ગમૂળ નીકળી ગયો કે ન નીકળી ગયો તો અહીં વર્ગમૂળ બે આપ્યા છે તો વર્ગમૂળ બે ને વર્ગમૂળ બે સાથે ગુણાકાર કરો તો આનો જવાબ કેટલો આવી જાય બે તો મેં નીચે ગુણાકાર કર્યું છે તો એનો ગુણાકાર ક્યાં કરવાનો અંશમાં પણ કરવાનો રેડી તો એક ગુણ્યા બે એટલે વર્ગમૂળ બે અને છેદમાં વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે કેટલા થઈ જાય વેરી ગુડ બે તો જો જે છેદમાંથી વર્ગમૂળ નીકળી ગયું અંશમાં આવે તો ચાલશે છેદમાં આવવું જોઈએ નહીં ક્લિયર તો આવી જ રીતનો આગળ ઉદાહરણ વધીએ હજી બીજો દાખલો લઈએ હવે તમને કંઈક આ રીતનું આપેલું હોય હજી એવું ને એવું જ ઉદાહરણ લઈએ બે વર્ગમૂળ ત્રણ આપેલું હોય તો જોવો જી એકના છેદમાં બે વર્ગમૂળ ત્રણ આપેલું છે પણ મારે બે છે એનેથી કાંઈ નડતું નથી આ વર્ગમૂળ ત્રણ છે ને એને મારે દૂર કરવો છે તો વર્ગમૂળ ત્રણ દૂર કરવું હોય તો આનો ગુણાકાર વર્ગમૂળ એની જ સંખ્યા સાથે વર્ગમૂળ ત્રણ સાથે ગુણાકાર કરો તો ઉડે તો અંશમાં પણ વર્ગમૂળ ત્રણ સાથે ગુણાકાર કરો તો અંશમાં વર્ગમૂળ ત્રણ છેદમાં આ તો બે ના બે તો એમના જ અને આ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણનો ગુણાકાર કેટલો થાય તો કે ત્રણ રેડી તો વર્ગમૂળ ત્રણના છેદમાં ત્રણ દુ અને છેદમાં કેટલા આવી જશે છ હાલો એના પછી ત્રીજો દાખલો લઈએ આવી રીતનું આપેલું હોય અત્યાર લગી તમે છેદમાં જોવો ને તો એક જ પદ આપતા હતા હવે આમ આપેલો છે વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળ બે હવે શું કરશું બે પદ આપેલા હોય ત્યારે એક પદ આપેલું હોય ત્યારે તેમને ગુણી નાખતા હતા તો હવે તમે યાદ કરો કે તમારા નિત્ય સમમાં તફાવતના નિત્ય સમનો ઉપયોગ થતો હતો કેવો ઉપયોગ થતો હતો તો આવો ઉપયોગ થતો હતો વર્ગમૂળ એ માઇનસ વર્ગમૂળ બી આપેલા હોય અને એક બીજા કૌંસમાં વર્ગમૂળ એ પ્લસ વર્ગમૂળ બી આપેલા હોય તો શું કરતા હતા એક એકવાર કૌંસમાં માઇનસ ને એકવાર પ્લસ બે સંખ્યા વર્ગમૂળમાં હોય તો આપણે શું થઈ જતું એ માઇનસ બીજો વર્ગમૂળ નીકળી ગયું કે ન નીકળી ગયું તો સેમ ટુ સેમ આપણે અહીંયા એ જ ઉપયોગ કરવાનો છે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળ બે આ પહેલો કૌંસ કહી દો તો બીજા કૌંસમાં હું કઈ સંખ્યા લખું કે જેથી હું મારે નિત્યસમનો તફાવતનો નિત્યસમ એટલે કે પહેલું પદ સરખું બીજું પદ સરખું એકવાર પ્લસ અને માઇનસ થઈ જાય તો વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ બે માઇનસ વાળું આપ્યું છે તો પ્લસ વાળું કરી દો તો નીચે મેં ગુણાકાર કર્યું તો આનો ગુણાકાર ક્યાં કરવાનો અંશ સાથે વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ બે પ્લસ વાળું પદ ઉમેર્યું છે રેડી તો અંશમાં વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ બે અને છેદમાં હાલો નિત્ય સમ આપણો એકવાર પ્લસ એકવાર માઇનસ તો પહેલા પદનો શું થાય વર્ગમૂળ છે એટલે વર્ગ ઉડી જશે ને વર્ગ એટલે કેટલો થઈ જશે ખાલી ત્રણ અને માઇનસ કેટલો આવશે બે
अरे केम आवे याद कर जो नित्य सम वर्गमूल ए माइनस वर्गमूल बी वर्गमूल ए प्लस बी याद करो जय आनो वर्ग करो वर्गमूल ए नो तो वर्ग ने वर्गमूल उड़ी जाए खाली केटला वधे ए माइनस केटला वधे बी एड़े तो शू वधे ए एटले के 3 बी एटले के 2 2 3 माइनस 2 तो जवाब केटलो आवे वर्गमूल 3 प्लस वर्गमूल 2 ने छेद मां केटलो आवशे 1 एड़े तो आ आपणे शू कर्युं छेदनुं समीकरण આવી જ રીતનો તમને આવી રીતનો પૂછે એકના છેદમાં 3 માઇનસ વર્ગમૂળમાં 4 અહીંયા જો એક સંખ્યા વર્ગમૂળમાં આપી છે એક નથી આપી તોય કાંઈ નહીં આપણે તો શું કરવાનું પહેલા કૌંસમાં 3 માઇનસ વર્ગમૂળમાં 4 તો બીજા કૌંસમાં કેવું પદ લખી નાખાય 3 પ્લસ વર્ગમૂળમાં 4 તફાવતનો નિયમ જ ઉપયોગ કરી દો તો અંશમાંય કેના વડે ગુણી નાખશો 3 પ્લસ વર્ગમૂળમાં 4 વડે ગુણી જ નાખશો હાલો હવે નીચે જુઓ તફાવતનો ઉપયોગ કરો ઉપર તો 3 પ્લસ વર્ગમૂળમાં 4 જ આવશે છેદમાં તો તફાવત પહેલું પદ સરખું બીજું પદ સરખું એકવાર માઇનસ એકવાર પ્લસ તો પહેલા પદ જો આ 3 વર્ગમૂળમાં છે એટલે ઉડે ને એટલે 3 નો વર્ગ કરવો પડે માઇનસ 4 કેવો છે વર્ગમૂળ છે એટલે ઉડી જાય એટલે ખાલી કેટલા આવશે 4 તો 3 પ્લસ વર્ગમૂળમાં 4 અને 3 નો વર્ગ 9 અને 9 માંથી 4 બાદ કરો એટલે કેટલો જવાબ આવી જશે 5 આ તમારો શું આવી ગયો જવાબ ક્લિયર તો આ રીતની તમને ખબર હોવી જોઈએ આ રીતનું પણ તમને નિત્ય સમય તમને લખાવેલું જ છે ઓકે ક્લિયર તો આ જે આપણે વાત કરી છે એ કેની વાત કરી છે તો કે છેદનું સમીકરણ છેદમાંથી વર્ગમૂળ શું કરવાનું છે દૂર કરવાની વાત કરી છે તો અહીંયા આપણા બધા જ ટોપિક પૂરા થાય છે હવે આપણે ખાલી સ્વાધ્યાય એટલે કે આપણા ટેક્સ્ટ બુકની એનસીઆરટીના બે સ્વાધ્યાય બાકી છે એ બે સ્વાધ્યાયને આપણે ખાલી બધા જ દાખલા ખાલી ગણવાના છે બાકી બધું પોઈન્ટ આપણો કેવો થઈ ગયો થિયરીકલ પોર્શન હવે પૂરો થઈ ગયો છે એટલે કે સૂત્ર આપણા બધા પૂરા થઈ ગયા છે આ ચેપ્ટરના તો હવે આપણે સ્વાધ્યાયથી ચાલુ કરીએ ચાલો જોવા જઈ શું કીધું છે સ્વાધ્યાય 1.5નો પહેલો પ્રશ્ન લઈએ કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો કેમાં વર્ગીકરણ કરવાનું કીધું છે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં તો પહેલી સંખ્યા તમને આવી આપેલી છે કે 2 માઇનસ વર્ગમૂળમાં 5 હાલ આનો જવાબ આપણને યાદ કરો જે આગળના લેક્ચરમાં કે પહેલી સંખ્યા છે કેવી છે સમય છે માઇનસ બીજી સંખ્યા કેવી છે તો કે અસમય તો આની બાદબાકી પોસિબલ નથી પણ તમે સમયમાંથી અસમય સંખ્યા બાદ કરો તો એનો જવાબ કેવો આવે એક સમય હોય ને એક અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી હંમેશા શું મળશે જવાબ અસમય સંખ્યા એટલે કે આ કેવી સંખ્યા હશે અસમય સંખ્યા રેડી હાલો બીજો દાખલો આવું આપેલું છે કે 3 પ્લસ વર્ગમૂળમાં 23 કાઉસ પૂરો અને માઇનસ વર્ગમૂળમાં 23 તો પહેલા તો આનું મારે શું આપવું પડશે સાદુરૂપ આપવું પડશે ને રેડી સાદુરૂપ પોસિબલ હોય તો કારણ કે અહીં જો કાઉસ આપ્યો છે ને માઇનસ વર્ગમૂળમાં 23 કાઉસ છૂટો કરવું તો શું થશે 3 પ્લસ વર્ગમૂળમાં 23 અને છેલ્લે માઇનસ વર્ગમૂળમાં 23 તો એમને જ રહેશે વર્ગમૂળ 23 માંથી વર્ગમૂળ 23 માઇનસ કરો 3 પ્લસ કેટલા વધશે 0 બરાબર 3 3 એટલે કેવી સંખ્યા થાય તો કે સમય સંખ્યા કેવી થશે સમય સંખ્યા એટલે કે આ સંખ્યા આપણને જે આપેલી છે રકમ એ કેવી હશે સમય સંખ્યા આપણે કહી શકીએ રેડી એના પછી હવે 2 વર્ગમૂળમાં 7 અને છેદમાં 7 વર્ગમૂળમાં 7 તમારે નક્કી કરવું છે કે આ સંખ્યા છે એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા તો પહેલાં તો એનું સાદુરૂપ આપવું પડે જોજે આ વર્ગમૂળ 7 ઉડી જાય ને વર્ગમૂળમાં છે અને બધી 7માં છે એટલે એડી તો વધે શું 2 ના છેદમાં 7 અને 2 ના છેદમાં 7 એટલે તેને આપણે કેવી સંખ્યા કહીએ તો કે સમય સંખ્યા એટલે કે આપણને જે આ રકમ આપી હતી સમય સંખ્યાનું ઉદાહરણ હતું એના પછી ચોથો દાખલો 1 ના છેદમાં વર્ગમૂળ 2 ચોવદે કાંઈ પણ ઉડે છે નહીં કાંઈ થશે નહીં થાય તો 1 એટલે કે સમય સંખ્યા એનો ભાગાકાર વર્ગમૂળ 2 એટલે કે કેવો અસમય સંખ્યા સાથે છે ક્લિયર ને તો સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ભાગાકાર કરો એટલે અસમય સંખ્યા મળે આ કેનું ઉદાહરણ છે તો કે અસમય સંખ્યાનું ઉદાહરણ છે એના પછીનો છેલ્લો દાખલો 2 પાય
શું આપેલું છે? 2π. 2π એટલે કે 2 નો ગુણાકાર કોની સાથે? પાઈ સાથે. એટલે ને, એટલે કે 2 × π. પાઈ મને કયો છે? કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. અને 2 કેવી છે? તો કે સમય સંખ્યા. તો કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે શું કરવાનો છે? મારે ગુણાકાર કરવાનો છે. તો યાદ કરો, જે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કરો, શું મળશે? વેરી ગુડ, અસમય સંખ્યા જ મળશે. રેડી, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા લગી રાખીએ. તમને જે વર્ગ અને વર્ગમૂળના મેં જે તમને નિયમ કરાવ્યા છે એ ફરીથી પાકા કરી લેજો, બરોબર. અને એના પછીના લેક્ચરમાં આપણે એના દાખલા જોવાના છે, અને પ્લસ છેદનું સમીકરણ કેમ કર્યું છે એ જોઈ લેજો, અને છેલ્લે ઘાત અને ઘાતાંકના નિયમ પણ જોઈ લેજો, જેને આધારે આપણે દાખલા ગણવાના બાકી છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણો ચેપ્ટર શું થઈ જશે? સમાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીંયા લગી રાખીશું.